અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામે ગ્રામ પંચાયતનો વહીવટી ગામથી 1 કિમી દૂર કોઈક મકાનમાં થતો હોવાથી પંચાયતનો વહીવટ અને કામગીરી કુણોલ ગામમાં આવેલ સેવા સહકારી મંડળમાં ખાલી મકાનમાંથી કરવાની માંગ સાથે ગ્રામજનોએ મેઘરજ મામલતદાર અને TDOને આવેદનપત્ર આપ્યું હતું. મેઘરજના રેવન્યુ વિલેજ કુણોલની વસ્તી અંદાજિત 1700 જેટલી છે અને 250 થી 300 રહેણાંક મકાનો આવેલા છે અને SC તથા જનરલ કેટેગરીના લોકો વસવાટ કરે છે. ગ્રામજનોને વારંવાર પંચાયતના કામ માટે ગામથી 1 કિલોમીટર દૂર 3 રસ્તા ઉપર જવું પડતું હોય, જેથી તેઓને લાંબા અંતર ધક્કા ખાવા પડે છે. તેમજ ચોમાસાની સીઝનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે પંચાયત દ્વારા મળતા અમુક સરકારી લાભો અને સહયોગથી ગ્રામજનો વંચિત રહેતા હોવાથી બૂમો ઉઠી હતી. ત્યારે રેવન્યુ વિલેજમાં ભાડા વિના કુણોલ ગ્રુપ ગ્રામ પંચાયતનું દફતર અને રેવન્યુ વિલેજ કુણોલ ગામમાં સ્થળાંતર કરવા ગ્રામજનોએ આવેદન આપી માંગ કરી હતી. મારું નામ ભરતસિંહ દોલતસિંહ રાઠોડ છે. હું કુણોલ ગામનો વતની છું. અમારા ગ્રામ પંચાયત ગામમાં લઈ જવા માટે ગ્રામજનોનું નિવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારા ગામથી લગભગ 1 કિલોમીટર પંચાયત દૂર છે. હવે એક પંચાયત હતી પણ હવે 2 પંચાયત વિભાજન થઈ ગયું, એટલે હવે અમારા ગામજનોનું ગામમાં લઈ જવા માટે અમારા સહકારી મંડળીનું મકાન ખાલી છે, તો બધી ફૂલ લઈ જવા માટે તૈયારી અત્યારે હાલ લઈ જતો, પણ કોઈ પ્રશ્ન થાય એવું નથી, એટલે માટે અમે બધા ગ્રામજનો અહીંયા મામલતદાર સાહેબને તો નિવેદન આપ્યું અને તાલુકા પંચાયત આપણે TDO સાહેબને પણ નિવેદન આપ્યું. મારું નામ મહિપાલસિંહ કનવરસિંહ રાઠોડ છે. હું કુણોલ ગામનો વતની છું. અમે અહીંયા જે અમારા ગામમાં પંચાયત વહીવટી દફતર કરું ને એ ગામમાં રેવન્યુ વિલેજ કુણોલ ગામમાં લઈ જવા માટે માગણી કરવા માટે આવ્યા હતા. અમારા ગામમાં અંદાજિત 200 મકાનની આજુબાજુ મકાન આવેલા છે અને પંચાયતી વહીવટી દફતર અત્યારે ગામની બહાર, તો એને ગામના દરેક વ્યક્તિને અત્યારે આવવા જવામાં તકલીફ પડતી હોય છે. ગામથી અંદાજિત 1 કિલોમીટરની દૂરી પર છે વહીવટી દફતર. તો અત્યારે અમારા ગામમાં જે આપણે સહકારી મંડળીનું મકાન આવેલું છે તો એની અંદર અમે શિફ્ટ કરવા માગણી કરીએ છીએ ગામજનોની. અને અત્યારે હાલ પણ પંચાયતી દફતર છે એ પંચાયતના પોતાના મકાનમાં નથી, તો ગામજનો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી આજે એ મકાન ગામની અંદર જે અત્યારે મંડળીનું મકાન છે એમાં શિફ્ટ કરવામાં આવે. કઈ જગ્યાએ આવેદનપત્ર આપ્યું છે? અમે અત્યારે હાલ મેઘરજ મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એક તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું. જોડેસી ન્યૂઝ સાથે આશીષ વાણંદ, અરવલ્લી.